ઉત્સર્જન અને શોષણ વર્ણપટો, એમિશન એન્ડ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. પરમાણુ વાયુ ભરેલી ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગમાં વાયુના પરમાણુઓ દ્વારા પરમાણુ પર આધારિત લાક્ષણિક આવૃત્તિઓવાળું વિકિરણ ઉત્સર્જાય છે અને રેખાઓનો બનેલો વર્ણપટ એટલે કે રેખા વર્ણપટ મળે છે. ડિસ્ચાર્જ ટ્યુબમાં ડિસ્ચાર્જ કરવાથી પરમાણુઓના ઇલેક્ટ્રોન્સ ઉત્તેજિત થઈને પોતાની સામાન્ય કક્ષાઓમાંથી વધારે ઉર્જાવાળી કક્ષાઓમાં જાય છે. ત્યાં આશરે 10^-8 સેકન્ડ સમયગાળામાં ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરીને EI-EK HFIK સમીકરણ અનુસાર વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ રીતે મળતા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ, એમિશન સ્પેક્ટ્રમ કહે છે. ઈસવીસન 1870માં લિવિંગ એન્ડ ડેવર નામના વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે જુદા જુદા તત્વોની વર્ણપટ રેખાઓને એક શ્રેણી તરીકે રજૂ કરી શકાય. આવી હાઇડ્રોજન પરમાણુ માટેની સૌથી સરળ વર્ણપટ શ્રેણીઓ લાઇમન, બામર વગેરેના અભ્યાસ બોહર જેવા મોડેલ વડે કરી શકાય છે. ત્યાર પછીના સૌથી સરળ વર્ણપટો આવર્ત કોષ્ટકના પ્રથમ સમૂહની મોનોવેલેન્ટ આલ્કલી પરમાણુઓ LI, NA, K વગેરેના છે. પણ જેમ જેમ આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં જઈએ તેમ તેમ પરમાણુ વર્ણપટોમાં જટિલતા વધતી જાય છે. પરમાણુ વર્ણપટોની વ્યાપક લાક્ષણિકતાઓ નીચે મુજબ લખી શકાય. 1. વર્ણપટ રેખાનું સ્થાન એટલે કે તરંગ લંબાઈ એ જે તે પરમાણુની લાક્ષણિકતા છે એટલે કે પરમાણુ ક્રમાંક પર આધારિત છે. 2. ડિસ્ચાર્જ ટ્યુબમાં પરમાણુની ઘનતા વધતા વર્ણપટ રેખાઓની તીવ્રતા વધતી જાય છે. 3. વર્ણપટ રેખાઓની તીવ્રતા તાપમાન સાથે બદલાય છે. 4. પરમાણુમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એ વર્ણપટનો ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ ખ્યાલ આપે છે, અર્થાત પ્રકાર અને શ્રેણીની સંખ્યા. ધારો કે પરમાણુક વાયુ નીચા તાપમાને એટલે કે ઓરડાના તાપમાને છે, તેથી મોટાભાગના પરમાણુઓ તેમની ધરાસ્થિતિમાં હશે. હવે ધારો કે તેના પર સતત તરંગ લંબાઈઓવાળું વિકિરણ આપાત કરવામાં આવે છે. આ સ્થિતિમાં પરમાણુ વાયુના પરમાણુઓ ફક્ત એવી ચોક્કસ ઉર્જા કે જે બે અલાઉડ ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત સમતુલ્ય હોય તેનું જ શોષણ કરે છે અને તેને અનુરૂપ તરંગ લંબાઈઓ સતત આપાત વિકિરણમાંથી શોષાશે. આમ પરમાણુક વાયુમાંથી નિર્ગમિત વિકિરણમાં પરમાણુની લાક્ષણિકતા ધરાવતી અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ ગેરહાજર હશે અને તેથી નિર્ગમન વર્ણપટમાં તે કાળી રેખાઓ તરીકે દેખાશે. આવા વર્ણપટને શોષણ વર્ણપટ, એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ કહે છે. દાખલા તરીકે સૂર્યના ફોટોસ્ફિયરના નીચલા સ્તરમાંથી કે જે ઊંચા તાપમાને છે ઉત્સર્જાતું વિકિરણ સતત હોય છે. જ્યારે આ વિકિરણ ફોટોસ્ફિયરના બહારના આવરણમાંથી પસાર થાય છે કે જે નીચા તાપમાને હોય છે ત્યારે અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ થાય છે અને આ તરંગ લંબાઈઓને અનુરૂપ કાળી રેખાઓ જોવા મળે છે. આ રેખાઓને ફ્રોનહોફર રેખાઓ કહે છે.